नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुवरेश शर्मा। खबर आ रही है गुजरात के नर्मदा जिले से। जी हां, केवड़िया कॉलोनी में भारत विकास ग्रुप कंपनी में काम कर रहे नए वर्करों को सैलरी ना मिलने से आज पुराने वर्कर उनके समर्थन में जुटे और बीबीजी कंपनी के केवड़िया कॉलोनी के मैनेजर को इन वर्करों की सैलरी जल्द से जल्द देने के लिए निवेदन किया। इस पूरे घटनाक्रम पर हमारे संवाददाता ने बीबीजी ग्रुप के मैनेजर अभिजीत पाटिल से की विशेष बातचीत। गुजरात नर्मदा से गौतम भाई व्यास की एक रिपोर्ट। नमस्कार, आज जे प्रश्न छे सैलरी बाबतना वर्करना पगार बाबतना एमा विषय अमे उपरी अधिकारी ने जान तो करी छे, बट छेल्ला गया वर्षे जे इवेंट थई एमा अमे अमारा कंपनी थ्रू 150 माणसो वधारेना यूज कर्या था, वधारेना अमे अहींया कामकाज कर्यु हतुं। એમાંથી ગવર્મેન્ટે અમને 50% પેમેન્ટ રિલીઝ કર્યું, 50% કંપની ઓલરેડી નુકસાનમાં જ હતી રહી। તો હવે આ ટાઈમે બી પાછો ઇવેન્ટ થયું, એ ઇવેન્ટમાં પહેલાં અમને એવું કીધું કે ભાઈ 200 મેનપાવર વધાવો, પછી 250 કીધું, પછી 300 કીધું, પછી 350 થયા। એ રીતે આ ઉપરી અધિકારી અમને કહેતા હતા તો અમે કરતા હતા જે રીતે, અને તે ટાઈમે પ્રેશર પણ એવું હતું કે અમારે કરવું પડતું હતું। તો એના બાબતમાં હવે એ 50% અમારું પેમેન્ટ પહેલાં જ ઇવેન્ટમાં અમારું પેમેન્ટ એક માઇનસ થઈ ગયું હતું, તો હવે અમારી કંપની એમ કહે છે કે ભાઈ અમને કંઈક એક લખાણ આપો, કાં તો લેટર આપો, કાં તો મેલ આપો, ગમે તે રીતે, કે ઉપરી અધિકારીનો મેલ અમને આવ્યો છે કે આ રીતે અમારી મેનપાવર વધાવેલી છે અને આ રીતે અમે વર્ક કર્યું છે, અને વર્ક કર્યું છે એ ડેફિનેટલી છે, તો એ વર્ક કર્યું છે એનું લખાણ મળી જાય એટલે સેલરી અમારી આ વર્કરોની રિલીઝ થઈ જાય। હવે કંપની પાસે પણ એવું કંઈ પ્રૂફ નથી કે અમે કામ કર્યું છે, તો કંપની કેવી રીતે, એમના પાસે બી પ્રશ્ન છે કે ભાઈ કેવી રીતે અમે રિલીઝ કરીશું સેલરી। અમે એની જાણ પણ ઉપરી અધિકારીને કહી છે કે જે કંઈ ઉપરી અધિકારીના થ્રુ અમારું જે પણ અહીંયા કામકાજ થયું છે, તો અમારા કલેક્ટર સાહેબ હતા, કલેક્ટર સાહેબે પણ અમારા ઉપર ગવર્મેન્ટમાં જાણ કરી છે કે ભાઈ તમે બીવીજીએ આટલું કામ કર્યું છે, તો એમનું એક લેટર એમને મળતું હોય તો એમને આપી દો। તો છતાંય હજુ ગવર્મેન્ટમાંથી અમને કંઈ લેટર કાં તો મેલ કોઈ પણ લખાણ અમને મળ્યો નથી, તો એ પ્રશ્ન એ જ ઊભો છે કે અમે કેવી રીતે સેલરી કરીએ છીએ। હવે આટલે હવે બધા વર્કરોની સેલરી કરવું એટલે કંઈક તો લખાણ અમારા પાસે જોઈએ, જે કે અમે પછી ગવર્મેન્ટ પાસેથી અમે બિલ અમારી રીતે લઈ લઈશું।